मॉर्निंग टू ऑल. स्टैंडर्ड 8, सब्जेक्ट इंग्लिश. यूनिट 4, साउंड टूल. डियर स्टूडेंट्स, इन लास्ट एपिसोड इन यूनिट 4 वी लर्न एक्टिविटी 1 एंड एक्टिविटी 2. नाउ टुडे वी आर गोइंग टू लर्न एक्टिविटी 3 इन यूनिट 4. एक्टिविटी 3, हियर आर सम इंटरेस्टिंग फैक्ट्स अबाउट द सन, नो देम. अहीं सूर्य विषे केटलाक इंटरेस्टिंग फैक्ट्स एटले के रसप्रद हकीकत आपवामां आवी छे. नो देम, तेने जाणो. द सन इज 5 बिलियन यर्स ओल्ड. सूर्य जे छे ए 5 अबज वर्ष जूनो छे. 5 बिलियन एटले के 5 अबज, 1 बिलियन एटले 1 अबज, एटले 5 बिलियन एटले 5 अबज. इट इज 15 करोड़ किलोमीटर्स अवे फ्रॉम द अर्थ. सूर्य पृथ्वी थी 15 करोड़ किलोमीटर दूर आवेलो छे. એટલે કે સૂર્યનું જે અંતર છે પૃથ્વીથી એ 15 કરોડ કિલોમીટર છે. ઇટ ઇઝ 130,000 ટાઈમ્સ ધ સાઇઝ ઓફ ધી અર્થ. સૂર્ય પૃથ્વીના કદ કરતાં 130,000 ગણો મોટો છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક હાઇડ્રોજન બોમ્બ. ઇટ પ્રોડ્યુસિસ એનર્જી by converting hydrogen into helium. It is just like a hydrogen bomb. Surya je che te hydrogen bomb jevo j che. It produces energy by converting hydrogen into helium. Te hydrogen nu helium ma rupantar kari urja utpanna kare che. The temperature on the surface of the sun is about 6,100°C. It can turn a rock into gas immediately. The temperature on the surface એટલે કે સૂર્યની જે સપાટી છે એ સપાટીનું જે તાપમાન છે એ 6,100°C એટલે કે સેન્ટીગ્રેડ જેટલું છે. It can turn a rock into gas immediately. તે ખડકનું વાયુમાં ઇમિડિયેટલી એટલે કે તરત જ રૂપાંતર કરી શકે છે. એટલે કે સૂર્યની સપાટી પરનું જે તાપમાન છે એટલું બધું છે કે એ તરત જ ખડક જે છે એનું વાયુમાં રૂપાંતર કરી શકે છે. ધ ટેમ્પરેચર એટ ધી સેન્ટર ઓફ ધી સન ઇઝ અબાઉટ 200,000°C. હવે સૂર્યનું જે કેન્દ્ર સ્થાન છે એ કેન્દ્રબિંદુનું તાપમાન જે છે 200,000°C કરતાં વધારે છે. એટલે કે સૂર્યનું જે કેન્દ્રબિંદુનું તાપમાન છે એ કેન્દ્રબિંદુનું તાપમાન 200,000°C જેટલું છે. ધ એનર્જી ધ અર્થ યુઝિસ ઇન 100 યર્સ ઇઝ રિલીઝ બાય ધ સન ઓનલી ઇન 1 સેકન્ડ. જેટલી ઉર્જા પૃથ્વી 100 વર્ષમાં ઉપયોગ કરે છે એટલી ઉર્જા સૂર્ય 1 સેકન્ડમાં છોડે છે. એટલે કે જેટલી ઉર્જાનો યુઝ કરતાં પૃથ્વીને 100 વર્ષ લાગે છે એટલી જ ઉર્જા સૂર્ય જે છે 1 સેકન્ડમાં રિલીઝ કરે છે. નાવ એક્ટિવિટી 4, સોલર એનર્જી. એક્ટિવિટી 4 છે સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. સોલર એનર્જી ઇટ મીન્સ સૌર ઉર્જા. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારા વિજ્ઞાનના પુસ્તકમાં તમે શક્તિ ઉર્જા એટલે કે એનર્જી એટલે કે શક્તિ અથવા તો ઉર્જા વિશે વાંચ્યું છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ડ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે સૌર ઉર્જા એટલે શું? વેલ, સારું, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધી સન. એટલે કે સારું, તે સૂર્યમાંથી આવેલી ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધી સન. સોલર એટલે કે સૌર એટલે કે સૂર્યમાંથી જે ઉર્જા સૂર્યમાંથી મળે છે એને સોલર એનર્જી કહેવાય છે. એટલે કે સોલર એટલે કે સૌર મીન્સ સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે તે તમે જાણો જ છો.
द अर्थ एंड द अधर प्लानेट्स मूव अराउंड इट। पृथ्वी अने बीजा ग्रहो तेनी आसपास फरे छे। दिस इज अवर सोलर सिस्टम। आ छे आपणू सौर मंडल। એટલે કે સૂર્યની આજુબાજુ પૃથ્વી અને જે બીજા ગ્રહો પરિભ્રમણ કરે છે એ આપણું સૌરમંડળ છે। ઇન ઇન્ડિયા ધ સન ઇઝ યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી। ઇન ઇન્ડિયા એટલે કે સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે। દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ। તેથી જ ભારતની ગ્રીષ્મ ઋતુ જે છે એ અતિશય ગરમ, એક્સ્ટ્રીમલી હોટ એટલે કે અતિશય ગરમ અને લાંબી હોય છે। ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ। આપણને બધાને જ ઉનાળાના ગરમ દિવસનો અનુભવ થયો છે। વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીઝ સીઝન। રેસ્ટલેસ એટલે કે બેચેની। વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીઝ સીઝન। આપણને આ ઋતુમાં બેચેની લાગે છે। ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝિસ સનસ્ટ્રોક ટુ, સનસ્ટ્રોક્સ એટલે કે લૂ લાગવી। ધ સ્ટ્રોંગ સન રેઝ એટલે કે અતિશય જે તીવ્ર સૂર્યકિરણો છે એનાથી લૂ પણ લાગે છે। વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધી હાર્શ રેઝ ઓફ ધી હોટ સમર સન। હાર્શ રેઝ એટલે કે તીવ્ર કિરણો, તો વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધી હાર્શ રેઝ ઓફ ધી હોટ સમર સન। આપણે ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે। હાવેવર પણ we have invented many ways of protecting ourselves from the scorching heat। we have invented એટલે કે શોધી કાઢવું। so scorching heat એટલે કે કાળઝાળ ગરમી, અતિશય ગરમી જેને આપણે કહી શકીએ। તો however we have invented many ways of protecting ourselves from the scorching heat। પણ આ કાળઝાળ ગરમીથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે, અથવા તો આપણી જાતને બચાવવા માટેના ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે। નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધી સન। હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે। The scientists have successfully converted the heat from the sun rays into electricity। વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક, સક્સેસફુલી એટલે કે સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે, એટલે કે સૂર્યની જે ઉર્જા છે એનું ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે। એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computer। As you know, એટલે કે તમે બધા જાણો છો કે run vehicles એટલે કે વાહનો ચલાવવા માટે, ત્યાર પછી to light our homes and street આપણા ઘર અને શેરીઓને અજવાળવા માટે, cook food એટલે કે ખોરાક રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઝ એટલે કે કારખાનાઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર। એટલું જ નહીં, આપણા ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણને ઉર્જાની જરૂર પડે છે। ઉર્જા વગર એ વસ્તુ પોસિબલ નથી, એટલે કે આ બધી જ વસ્તુઓ છે એને ચલાવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે। વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ। પર્પઝ એટલે કે હેતુ, ડિફરન્ટ એટલે કે જુદા જુદા। વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝ એટલે કે જુદા જુદા પ્રકારની એનર્જી જુદા જુદા હેતુઓ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ। સરળ રીતે કહીએ તો ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ। ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી
from the various sources. These sources are coal, petrol, water, wine, so on. એટલે કે એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે, જેમ કે કોલસો છે, પેટ્રોલ છે, પાણી છે, પવન છે વગેરે સ્ત્રોતો. એટલે કે જુદા જુદા પ્રકારની જે ઉર્જા છે એ જુદા જુદા પ્રકારની ઉર્જા જે છે આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી મળી રહે છે, જેમાં કોલસો, પેટ્રોલ, પાણી, પવન વગેરેનો ઉપયોગ થાય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા સુધી તમારે પાર્ટ વન આનું સમજવાનું છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે આગળનું જે લેસન છે એ સમજીશું. આપણે જેટલું લેસન સમજ્યા છે એમાં જે અઘરા વર્ડ મિનિંગ્સ છે એ તમારે તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખી કમ્પ્લીટ કરવાના રહેશે. થેન્ક યુ.